અબડાસાના વરાડિયા ગામે ગત 5 માર્ચે 17 વર્ષની કિશોરી અને 35 વર્ષના યુવકની થયેલી બેવડી કરપીણ હત્યાના બનાવનો ભેદ કોઠારા પોલીસ અને LCBએ ગણતરીના 4 દિવસમાં ઉકેલી નાખી 4 આરોપીઓની ધરપકડ કરી છે. ગત 5 માર્ચના રોજ વરાડિયાના સીમાડે આવેલી વાડીની ઓરડીમાંથી રૂકસાના નામની કિશોરી અને ઈશાક આમદ મંદરા નામના યુવકની છરીના સંખ્યાબંધ ઘા મારી રહેશે નખાયેલી લાશ મળી હતી. રૂકસાના નાનપણથી જ ફોઈ સારુબેન સાથે રહેતી હતી. ડબલ મર્ડરના આ બનાવે વરડિયા જ નહીં સમગ્ર કચ્છમાં ચકચારમાં સર્જી હતી. બનાવની તપાસમાં કોઠારા પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી. પોલીસે તપાસનું ધ્યાન મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ પર કેન્દ્રિત કર્યું હતું. પોલીસે શકમંદોની સઘન પૂછપરછ હાથ ધરી અને સમગ્ર હત્યાકાંડનું ષડયંત્ર ખુલ્લું પાડ્યું છે. હત્યાનો માસ્ટર માઇન્ડ મૃતક રૂકસાનાનો પિતરાઈ ભાઈ સુલેમાન હસન મંદરા અને તેનો મિત્ર લતીફ શાહ ઉર્ફે અંધાયો કાસમ શાહ પીરઝાદા છે. રૂકસાના અને ઈસાક મંદરા વચ્ચે લાંબા સમયથી આડા સંબંધો હતા. અગાઉ આ મુદ્દે રૂકસાના અને સુલેમાન વચ્ચે માથાકૂટ પણ થયેલી હતી. છેવટે બંનેના આડા સંબંધોનો કાયમી અંત લાવવા માટે સુલેમાને લતીફ શાહ સાથે મળીને હત્યાનું ષડયંત્ર રચ્યું હતું, જેમાં તેમણે તેના બીજા બે મિત્ર સલીમ મુસા મેમણ અને સલીમ ઉમર મંદરાને સામેલ કર્યા છે. પ્લાન મુજબ પોતાના પર કોઈ શંકા ન જાય તે માટે સુલેમાન બનાવના દિવસે પોતાની કારનું એસી રિપેરિંગ કરાવવાના બહાને ભુજ આવ્યો હતો. જોકે તે આરોપીઓ સાથે ફોન પર સતત સંપર્કમાં હતો. બાકીના 3 આરોપીઓએ વાડીની ઓરડીમાં રૂકસાના અને ઈશાકની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી. જોકે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય કડીઓના આધારે પોલીસે ગણતરીના 4 જ દિવસમાં ડબલ મર્ડરના ચકચારી કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.